नमस्कार विद्यार्थी मित्रों, मुद्रालेख डिजिटल एजुकेशन में आपनो हार्दिक स्वागत है। धोरण 12 विषय गुजराती पाठ 16 सेल्वी पंकजम भाग 4 जेमा पंकजम लेखक ने गांधीग्राम नो जे परिचय आपे छे ये आगरनो परिचय आपणे जोईशुं। पेली बाई लेखक ने कहे छे के हवे थोड़ी वार तमने पंकजम मळशे नहीं, तो आगरनो जे परिचय छे ए हुं तमने करावी दईश। ए एक अत्यंत मजानुं स्थळ हतुं, अनाथ बाळको माटेनुं तो स्वर्ग ज गणाय। तद्दन नाना बाळकोना रूममां अमे पहेला गया। 3-4 शिक्षिकाओ अने आयाओ बच्चाओनी देखभाळ राखता हता। बधाने नर्सिंग ने मोन्टेसरी शिक्षणनी तालीम त्यां ज आपवामां आवती हती। 5-10 मिनिट हुं त्यां थोभ्यो। बे परस्पर विरोधी लागणीओनुं घर्षण मारा मनमां चाली रह्युं हतुं। स्वच्छ ने प्रेमार वातावरणमां ઉગી રહેલા ફૂલો મને ખુશ કરી રહ્યા હતા। બીજી બાજુ એ એમના નિકટના સંબંધીઓથી ત્યજાયેલા હતા, એ જાણી હું અત્યંત વેદના અને દુઃખ અનુભવી રહ્યો હતો। એક જાડો આનંદી બાળક ઘૂંટણિયા ભરતો મારી પાસે આવ્યો, મેં એને ઉચકી લીધો। એ ખિલખિલાટ હસી પડ્યો, એને નીચે મૂકીને અમે જવા માંડ્યો ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યો। મારું અંતર દ્રવી ઉઠ્યું। અત્યંત ચોખ્ખી વ્યવસ્થિત બાળકોની શારીરિક ને માનસિક પ્રગતિ માટે બધી જ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાયને માટે મઢાઈ ગયા। પેલી બાઈએ અનાથ આશ્રમના જે નાનામાં નાના બાળકનો જે વિભાગ છે એ વિભાગની લેખકને મુલાકાત કરાવી। એ સ્થળ સરસ મજાનું હતું, મજાનું તો હતું જ, પણ જે અનાથ બાળકો છે એના માટે સ્વર્ગ ગણી શકાય એવું હતું। એમાં તદ્દન નાના બાળકોના રૂમમાં તેઓ પહેલાં ગયા। ત્યાં 3-4 શિક્ષિકાઓ અને આયાઓ બચ્ચાઓની દેખભાળ રાખતા હતા। બધાને, એટલે કે જે આયાઓ અને જે નર્સ મોન્ટેસરીવાળી જે શિક્ષણ આપતી જે તાલીમની જે બાઈઓ હતી એને બધાને અહીંયા જ તાલીમ આપવામાં આવતી હતી। કહેવાનો મતલબ કે નર્સિંગ તાલીમ અને મોન્ટેસરીની જે તાલીમ છે એ આ સંસ્થા જ આપતી હતી। 5-10 મિનિટ હું ત્યાં ઉથોભ્યો। ત્યાં 5-10 મિનિટ પેલી બાઈ એનો પરિચય આપે ત્યાં સુધી લેખક થોભ્યા। બે પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ મારા મનમાં ચાલી રહ્યું હતું। બે એક સાથે, પણ એક સકારાત્મક અને બીજું વિરોધી લાગણી, એ બંને લેખકના મનની અંદર એક સાથે ચાલી રહી હતી। સ્વચ્છ અને પ્રેમાળ વાતાવરણમાં ઉગી રહેલા ફૂલો મને ખુશ કરી રહ્યા હતા। સ્વચ્છ અને પ્રેમાળ વાતાવરણ છે અને એમાં જે ઉગેલા જે ફૂલો છે એ લેખકને ખુશ કરી રહ્યા હતા। બીજી બાજુ એ એમના નિકટના સંબંધીઓથી ત્યજાયેલા હતા, અને બીજી બાજુ કે એ એમના એકદમ નજીકના જે હતા એ નજીકના સંબંધીઓથી ત્યજાયેલા હતા, પોતાના માતા પિતાથી તે ત્યજાયેલા હતા, એ જાણી લેખકને ખૂબ દુઃખ થયું અને પોતે એ દુઃખ અનુભવતા પણ હતા। એનો અનુભવ કરે ત્યાં એક નાનો જાડો પણ આનંદી બાળક, મસ્તીમાં રહેવાવાળો બાળક ઘૂંટણિયા કાઢતો લેખકની પાસે આવી ગયો। લેખકે એમને ઉંચકી લીધો અને ઉંચકી લીધો એટલે એકદમ ખિલખિલાટ, કોઈ પણ પ્રકારનું અતહાસ્ય જેવું નહીં, એકદમ નિખાલસી હસી પડ્યો। એને નીચે મૂકીને અમે જવા માંડ્યું ત્યારે ઊંચે સાદે રડવા માંડ્યો। એને મૂકીને લેખક આગળ વધવા લાગ્યા રીબાઈની સાથે, ત્યારે એ રડવા લાગ્યો અને એ રડવા લાગ્યો ત્યારે લેખકનું હૃદય પણ દ્રવી ઉઠ્યું, એટલે કે રડી પડ્યું। અત્યંત ચોખ્ખી વ્યવસ્થિત
બાળકોની શારીરિક અને માનસિક પ્રગતિ માટે બધી જ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાયને માટે મળાઈ ગયા. અનાથ બાળકો માટે ચોખ્ખી જગ્યા, વ્યવસ્થિત, બાળકોની શારીરિક માનસિક બધી જ સામગ્રીઓથી સજાવેલો એ રૂમ લેખકના મનની અંદર હંમેશના માટે મઢાઈ ગયો, એટલે કે જાણે એનો ફોટો પડી ગયો. બહાર મેદાનમાં આવ્યા અમે. નાના બાળકો કિલ્લોલ કરી રહ્યા હતા. એકાએક પ્રશ્ન ઉઠ્યો ને મેં પૂછી નાખ્યો, માફ કરજો, આ પ્રશ્ન પૂછવા માટે ઉત્સુકતા નથી રોકી શકતો, આ બધાના મા બાપોથી તમે જ્ઞાત હો છો, આ બાળકોને અહીં કોણ લાવે છે? બહાર મેદાનમાં આવ્યા અને ત્યાં જે મોટા બાળકો હતા એ કિલ્લોલ અને આનંદ કરી રહ્યા હતા. અને કિલ્લોલ અને આનંદ કરી રહ્યા હતા ત્યારે લેખકને મનમાં એકાએક પ્રશ્ન થયો અને એ પ્રશ્ન લેખકે પૂછી પણ નાખ્યો, પણ પૂછતા પહેલાં સ્પષ્ટતા કરી કે માફ કરજો, કે આ પ્રશ્ન પૂછવાની જે ઉત્સુકતા છે, ઉતાવળ છે, એ હું રોકી ન શક્યો અને એને કારણે હું તમને પ્રશ્ન પૂછી રહ્યો છું કે આ બધા બાળકોથી તમે આ બધા બાળકોના માતા પિતાથી તમે જ્ઞાત છો, એની જાણકારી છે તમને, અને આ બાળકો અહીં કોણ લાવે છે? બધા જ ગરીબ, તવંગર, પુનિત, પાપી, દુર્જન, સજ્જન, જેનાય દિલમાં રામ વસ્યો હોય છે, એ બાળકોનું ગરું તૂપવાને બદલે, એ રજરતું છોડી દેવાને બદલે એને અહીં લઈ આવે છે. ગતરમાંથી, કૂવામાંથી, ઉકરદેથી, જંગલમાંથી, શું કીધું, બધા જ આ બાળકો કોણ લાવે છે? કે ભાઈ બધા જ લાવે છે, ગરીબ લાવે છે, તવંગર લાવે છે, પુનિત લાવે છે, જે પુણ્યશાળી છે માણસ એ પણ લાવે છે, અને પાપી માણસ છે એ પણ લાવે છે, સજ્જન માણસ છે એ પણ લાવે છે, અને દુર્જન માણસ છે એ પણ લાવે છે. જેના હૃદયની અંદર રામ વસ્યો છે, એ રામ જેના હૃદયમાં વસેલો છે એવો માણસ આવા બાળકોનું ગરું દબાવીને મારી નાખવાને બદલે, રજરતું છોડી દેવાને બદલે એને અહીં લઈ આવે છે. આ બાળકો ક્યાંક ગતરમાંથી મળે છે, ક્યાંક કૂવામાંથી મળે છે, ક્યાંક ઉકરદામાંથી મળે છે, ક્યાંક જંગલમાંથી, કે તમે કલ્પના પણ ન કરો એવી જગ્યાએથી, એવી એવી ગંદી જગ્યામાંથી માણસો એમને બહાર કાઢી આપી જાય છે. એવી ગતર, જંગલ વગેરે જેવી ગંદી જગ્યામાંથી પણ માણસો એને બહાર લાવે છે અને અહીંયા સુધી એને આપી જાય છે. કોઈક જ વખત અમને એમના માતા પિતાની જાણ થાય છે, મોટાભાગનાની નથી થતી. કોઈક વાર એમના માતા પિતાની જાણ થાય છે કે આ હોઈ શકે, કે મોટે ભાગે એમના માતા પિતાની જાણ અમને હોતી નથી. અમે કિશોર બ્લોક બાજુ આગળ વધતા હતા. હવે એકદમ બાળકો હતા એનાથી મોટા, અને હવે એકદમ કિશોર અવસ્થામાં આવી ગયેલા બાળકો જે 14-18 વર્ષની ઉંમરના હોય, એ લોકોનો જે બ્લોક હતો એ તરફ લેખક આગળ વધી રહ્યા હતા. તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો? તેઓ એમની કમનસીબ દશાથી માહિતગાર હોય છે? એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ માણસની માફક આ દુનિયામાં જોડાઈ શકે છે? સમાજ એમને કઈ રીતે સ્વીકારે છે? તમારો અનુભવ શું કહે છે? લેખકે પેલી બાઈને ઘણા બધા પ્રશ્નો કરી નાખ્યા કે આ બાળકોને તમે તૈયાર કેવી રીતે કરો છો? તેઓ પોતે કમનસીબી દશાના, પોતાની જે કમનસીબી છે કે જેમને પોતાના માતા પિતાએ ત્યજી દીધા છે, એ બાબતથી તેઓ જાણ હોય છે, એમને જાણકારી હોય છે. ઉંમરલાયક થયા પછી એક અનાથ અને નોર્મલ બાળક જે પોતાના માતા પિતા સાથે જીવેલો છે, એ બાળક એવા બાળકો સાથે એ ભળી જાય છે? સમાજ એમને કઈ રીતે સ્વીકારે છે? અને એ બાબતમાં તમે તમારો અનુભવ કંઈક જણાવો એમ લેખક પેલી બાઈને કહે છે. આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બને એટલું બધું કરીએ છીએ. એમની બુદ્ધિને, બીજી શક્તિઓને લક્ષમાં લઈ એને લાયક તાલીમ આપવા અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ. મોટાભાગે સફળતા મળી છે એમને, પરંતુ કેટલાક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ પણ ગયા છીએ.
तमने एक नक्कर ज दाखलो आपू। तमे पंकजम ना मित्र छो। पंकजम ए आ संस्थानी आगवी सिद्धि छे। तमे जाणो छो एनु नाम? अम्माए जाणी बुझीने आ राख्यु छे। ए कादवनु कमळ छे। ए आ संस्थानो फरजंद छे। अमने एनु मोटू गौरव छे। आ बाळकने सर्व रीते अमे तैयार करीए छे अने जेटली बने एटलू ए लोकोने बधुं ज आपी छूटवानो प्रयत्न करे छे। एमनी बुद्धि अने शक्तिओ प्रमाणे एमने तालीम आपवामां आवे छे। एमां मोटा भागे एमने सफलता मळे छे पण क्यांक निष्फळ पण गया छे। अने सफलता मळी छे एनो नक्कर એટલે કે ચોક્કસ પુરાવો આપવાની વાત કરતા એ કહે છે કે તમે તો પંકજમના મિત્ર છો। પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે। સેલ્વી પંકજમ જે આ આપણા પાઠનું જે પાત્ર છે એ આ સંસ્થાનું જ એક આગવું બાળક છે। અનાથ આશ્રમનું જ એક આગવું બાળક છે એવું પેલી બાઈ કહે છે। તમે જાણો છો એનું નામ? અમ્માએ જાણીબૂચીને આ રાખ્યું છે। પાછું કહે છે કે તમને ખબર છે કે અમ્માએ એટલે કે આ સંસ્થાના જે સ્થાપક છે એમણે જાણીબૂચીને જ આ નામ રાખ્યું છે। એ કાદવનું કમર છે। એ આ સંસ્થાનું ફરજન છે। અમને એનું મોટું ગૌરવ છે। એ કાદવનું કમર છે એટલે કે આવી રીતે રસ્તે રજરતું કોઈ મૂકી દીધેલું જેના માતા પિતાનું કોઈ અતોપતો નથી એવું આ બાળક છે। આ સંસ્થામાં જ એની ઉત્પત્તિ થઈ છે એટલે કે આ સંસ્થા જ એને અહીંયા સુધી લઈ ગઈ છે અને એના માટે અમને મોટું ગૌરવ છે। મારી છાતીમાં ભયંકર કડાકો થયો। લેખકને આઘાત લાગ્યો કે આવું છે? આ સૌમ્ય અને શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે। આ સૌમ્ય અને શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે। આના જેવી બીજી છોકરી તમને મળે એમ નથી। ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહી છે, એટલું જ નહીં બીજા ક્ષેત્રોમાં પણ એ મોખરે રહી છે। સુલેખન, સુનર્તન કે શું વક્તૃત્વ, શું કહે છે કે ભણવામાં પણ એ ફર્સ્ટ ક્લાસ રહી છે અને ભણવા સિવાય બીજા જે ક્ષેત્રો છે એ બીજા ક્ષેત્રોમાં પણ એ અવ્વલ નંબર એટલે કે મોખરે રહી છે। એમાં સુલેખન હોય, સુનર્તન હોય કે શું વક્તૃત્વ હોય, કોઈ પણ બાબત તમે લઈ લો એ બધામાં જ આગળ અવ્વલ નંબરે રહી છે। એ આ સંસ્થાનું ફરજન છે, એ કાદવનું કમર છે, માટે એનું નામ પંકજમ છે। મારા મનમાં એ શબ્દો ધોરાવા માંડ્યા। લેખકના મનની અંદર અત્યાર સુધી જે ભાવો હતા, જે આદર સન્માન એને આપતા હતા, એમાં થોડો ક્ષોભ આવ્યો। એ આ સંસ્થાનું ફરજન છે, કાદવનું કમર છે, માટે એનું નામ પંકજમ છે અને એટલે લેખકના મનની અંદર ઘણા બધા પ્રશ્નો આવવા લાગ્યા। એના મા બાપની તમને જાણ છે ખરી? સહજ જ પ્રશ્ન થઈ ગયો મારાથી, લેખકથી એકદમ સરળતાથી એમ બીજા પ્રશ્નો પૂછતા હોય એમ સરળતાથી એમને પ્રશ્ન પૂછાઈ ગયો। ના, એના મા બાપ સ્નેહીજનો જે કંઈ ગણો તે આ સંસ્થા ને એનાથી પણ અધિકતર એવા અમ્માને અપ્પા। ના, એના મા બાપનો કોઈ પત્તો નથી। એના મા બાપ જે અહીંયાના સ્નેહીજનો આ સંસ્થા અને સંસ્થાથી વિશેષ ગણો તો આ અમ્મા અને અપ્પા એ એના મા બાપ। મારા હૃદયતલમાં સુપ્ત પૂર્વગ્રહો સરવડવા માંડ્યા, આને કેમ પરણાય? એ કોણ હશે? એની મા જરૂર પતિતા જ હશે, કેવો એ વંશ વેલો હશે? ઓહ, મારું મન કેવું વિરક્ત બની ગયું હતું! મારા હૃદયતલમાં એટલે કે લેખકના હૃદયની અંદર સુપ્ત પૂર્વગ્રહો, સુપ્ત અવસ્થામાં પડેલા જે પૂર્વગ્રહો, પહેલાના જે ગ્રહો છે, આપણી પૂર્વ માન્યતાઓ એ સરવડવા માંડી। ગાંધીવાદી થઈને ચાલતો હતો એ ઉપર ઉધાડેલું એક ઓધણ હતું,
એ ઓધણ અત્યારે ખસી ગયું ને એની અંદર રહેલો જે વાસ્તવિક જે લેખક છે એ અત્યારે સરવરવા લાગ્યો અને એ સરવરવા લાગ્યો તેનાથી વાસ્તવિક માનસિક રીતે લેખક કેવા છે એની છબી લેખકે આપણી સામે આપી દીધી કે આને કેમ પરણાય, આને કેવી રીતે પરણાય, એ કોણ હશે, એની માં જરૂર પતિતા જ હશે, એની માં કોઈ જરૂર પાપી જ હશે, આવું અનૈતિક કૃત્ય કરવાવાળી વ્યભિચારી સ્ત્રી હશે, કેવો વંશ વેલો હશે, એનો વારસ એટલે કે એનો વેલો કેવો હશે, ઓહ મારું મન કેવું વિરક્ત બની ગયું છે. અને ફરી પાછા જાગૃત થતા હોય તેમ પોતાનું મન જાણે વિરક્ત બની ગયું હોય એટલે કે ભક્તિભાવમાં પરોવાઈ ગયું હોય એવું એ અનુભવે છે. અમે કિશોર બ્લોક આગળ આવી પહોંચ્યા. નાના વાડામાં પંકજમ કિશોર કિશોરીઓને સસલાની સંભાળ કેમ લેવી એના પર સમજૂતી આપી રહી હતી. મારી સામે જોઈ એણે એક મોહક સ્મિત વેર્યું, પરંતુ શીત બની ગયેલા મારાથી સામું ન હસાયું. લેખક અને પેલી બાઈ મોટા બાળકોનો જે બ્લોક હતો ત્યાં આવી ગયા. નાના વાડામાં પંકજમ કિશોર કિશોરીઓને, છોકરા અને છોકરીઓને સસલાની કેવી રીતે સંભાળ લેવાય એની સમજૂતી આપી રહી હતી. અને એ સમજૂતી આપતા આપતા પંકજમ લેખકની સામે જોઈ અને મોહ પમાડે એવું એણે સ્મિત વેર્યું, એટલે કે એની સામે જોઈને હસી. પરંતુ પંકજમની વાસ્તવિકતા જાણીને એકદમ ઠંડો પડી ગયેલો લેખક એ પંકજમની સામે હસી પણ શક્યો નહીં. તને એના પૂર્વજીવન સાથે શી નિસ્બત, એને જો કેવી નિર્મળ નિર્દોષ ને નિખાલસ, શું તું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે. ફરી પાછું લેખકનું મન દ્વંદ્વ અનુભવે છે કે તું એના પૂર્વજીવન સાથે કોઈ નિસ્બત નહીં રાખ, પહેલાનું જીવન છે એની સાથે કોઈ લેવા દેવા નહીં રાખ, એને જ જો અત્યારે જે વર્તમાન સમયમાં જે તારી સામે ઉભેલી છે એને જો કેવી નિર્મળ એકદમ સ્વચ્છ નિર્દોષ કોઈ પણ પ્રકારનો દોષ નહીં અને નિખાલસ જે છે તે આ વાસ્તવિક. અને વળી પાછું મનની અંદર જ એને પ્રશ્ન થાય છે કે શું તારા પૂર્વગ્રહમાંથી તું મુક્ત નહીં બની શકે, તારા જીવનનો જે પૂર્વગ્રહ છે એમાંથી તું મુક્ત નહીં બની શકે. પણ એની માં કોની સાથે કેવો સંબંધ, ફરી પાછી લેખકના મનની અંદર પ્રશ્ન થયો કે એની માં કોની સાથે એણે સંબંધ બાંધ્યો હશે, એ સંબંધ બાંધ્યો હશે એની સાથેનો સંબંધ કેવો હશે. આ બધા પ્રશ્નો એને મનમાં આવવા લાગ્યા. ભયંકર ગજગ્રાહ ચાલવા માંડ્યો મારા મનમાં. લાખ પ્રયત્ન કરવા છતાંય મનમાં ઉઠતી એક પ્રકારની ધ્રોણા હું કેમેય રોકી ન શક્યો. ભયંકર ગજગ્રાહ ચાલવા લાગ્યો લેખકના મનની અંદર. ખૂબ પ્રયત્ન કર્યા પણ ઘણા બધા પ્રયત્ન કરવા છતાં પણ એક પ્રકારની એમને ધ્રોણા ઉપજી અને એ ધ્રોણા કેમેય કરીને ઓછી થતી હતી નહીં. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુ ને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11-12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેન, બેસ્ટ ઓફ લક.